સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. નોટરીની ઓફિસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરાયા છે. તેમજ 17 વર્ષના સગીરે 28 વર્ષના પિતરાઈ જાતે જ વકીલ અને તલાટી બન્યા હોવાનું ખુલ્યું છે. વરાછા પોલીસે જુવેનાઇલ સહિત બંનેની ધરપકડ કરી છે. સુરતના વરાછા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ હતી. અહીં 17 વર્ષના સગીર અને 28 વર્ષીય પિતરાઈએ મશીન મંગાવી જાતે જ વકીલના સ્ટેમ્પ કરચેલિયા બગુમરા અને સોનગઢના અમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને અમલકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. અમરોલીના એડવોકેટ કમ નોટરી રાકેશ કે પટેલને ધ્યાન આવ્યું હતું કે તેમના નામથી એક ભાડા કરાર ફરી રહ્યો છે. આ ભાડા કરાર ઉપર જે સિક્કો હતો તેનો કલર અલગ જણાઈ આવ્યો હતો. તપાસ કરતા આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઈશ્વર પેલેસમાં આવેલી ઓફિસમાંથી ઇસ્યુ થયો હતો. તેમના નામથી જે સ્ટેમ્પ પેપર ઉપર જે ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઇસ્યુ કરાઈ હતી તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ હોય મામલો ગંભીર બન્યો હતો. આ મામલે વરાછા પોલીસની ટીમે આ ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામથી સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચેલિયા બગુમરા અને સોનગઢના અમલકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા અને અમલકુંડી ગામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. અહીંથી પોલીસને નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ મળ્યા હતા. આખું રેકેટ ચલાવતા 28 વર્ષીય આકાશ કિરીટ ઘેટિયાની ધરપકડ કરી હતી. તેનો પિતરાઈ 17 વર્ષીય સગીર પણ તેમાં ભાગીદાર અને બંને વળી આખું રેકેટ ચલાવતા હોય ડિટેઇન કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આકાશ પહેલા લોન કન્સલ્ટન્ટનું કામ કરતો હતો, જ્યારે સગીર તેના જ સંબંધી વકીલને ત્યાં નોકરી કરતો હતો, જેથી તેને નોટરી એફિડેવિટ ભાડા કરાર કઈ રીતે કરવા તેનું નોલેજ હતું. બંને પૈકી એક પણ વકીલ નહીં હોય રબર સ્ટેમ્પ બનાવવું અઘરું હોય. તેમણે નકલી રબર સ્ટેમ્પ બનાવવાનો વિડીયો યુટ્યુબ ઉપર સતત જોઈ તે બનાવવાની રીત તથા ઓનલાઈન એમેઝોનથી તે બનાવવા માટેનું 60,000 કિંમતનું સ્ટેમ્પ એક્સપોઝર મશીન મંગાવ્યું હતું. મેરેજ બ્યુરો ઓફિસના તલાટી કમ મંત્રીના નકલી સર્ટિફિકેટ તેમણે પોતાના લેપટોપ ઉપર નકલી બનાવ્યા હતા. દર મહિને બંનેના ભાગે 25,000 થી 30,000 રૂપિયા આવતા હતા. છેલ્લા 11 મહિનામાં તેમણે લાખો રૂપિયા કમાવી હજારો નકલી નોટરાઇઝ દસ્તાવેજો ઇસ્યુ કરવાની વિગત તેમની પાસેથી મળેલા રજિસ્ટરમાં સામે આવી હતી. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.